લાલ ગાડી પીળી ગાડી કવિ ભાઈ ની પોપટી ગાડી કવિ ભાઈ ની ગાડી મચાવે ધમા ચકડી ભમ થઈ ગયા હું નહી આપું મારે ગાડી અકાવી હોય હે ને નીચે ઉતરો તો અને દિવ્ય ને રમવા માટે આપો હું નહી આપું ગાડી આજે હાથે માઠમ છે ને તો મારે ગાડી થી રમવું હોય હલો પાછી લઈ લો દવાખાને લઈ જવાના છો હાલો ભાઈ બેહી ગયા હાલો એમ્બ્યુલન્સ આકો જકાત નાકે આવી છે અને પછી છે ને ડાયરેક્ટ માર ઘરે પાણી પીવા આવી હતી હેને ચક્કી બેન લે હા પાડી ને તઈ એમ છે હા મને ખબર છે તમારે પાણી પીવું છે એ પાણી આપો ને પાણી આપો આપ્યો ચાલ ભાઈ તું મારા ઘરે જાઉં છું એ ના ના બેન તું બેસ અહીંયા તાર ભાભી છે ને થોડીક બોલવાની ટેવ છે એવું બધું ધ્યાનમાં નહીં લેવાનું હાલ તો એલી અંદર કકળાટ કર્યો છે કકળાટ ઘરમાં તો થોડી કઈ શાંતિ નથી શું છે તારે મને ખબર જ હતી તમે તમારા બેન ની બાજુ જ બોલશો એ એવું ન હોય તું હમસ છોડું બેન છે ને વરમાં ક્યારેક જ અહીંયા આવવાની હોય અને છે ને હાથે માઠમ કરવા આવી છે કાલ સવાર વહી જાય અને ભાણી હજી નાનો છે એને થોડી ખબર પડે હવે છે ને એક શબ્દ બોલતી નઈ જા બાર જઈને સાની માની કામ કરવા માંડ એ હા હવે એને કહી દેજો તો લીટા ન કરે એ તું મારી જિંદગી માં આવી ને ત્યારથી મારી જિંદગી માં લીટા પડી ગયા છે શું બોલા હરખું બાંધી એલા છૂટવું ન પડે હા હો આજે આઠમ છે ને તો આજે આપણે મટકી ફોડવાની છે હાલો આખી સોસાયટી ને ભેગી કરો હાલો હાલો આખી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ કે આમ જો આજે છે ને આપણે આઠમ ની મટકી ફોડવાની છે આખી સોસાયટી મને જોવે છે મારી ઇજ્જત નો સવાલ છે જો હું હેઠો ન પડવો પડું ઓકે ઓકે
મટકી ફોડી નાખું છું. હેલો ઘરે જઈને સુઈ જાઓ બધા.